શકો છો. જો આ ઉપાકલ છીપડાનું શાક થાય તો કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં, અમારે પાકલ છીપડાનું શાક કેવું બન્યું કેવું નહીં. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો બધા મિત્રોને પહેલાં તો જય સાઉન્ડમાં. તો આજ તો આપણે બ્લોગ બનાવવાનો છે, બ્લોગ વિડીયો ઠેઠ સુધી તમારે જોવાનો છે, કેમ કે આજ તો પાકલ છીપડાનું શાક બનાવવાનું છે. તો અમારો બ્લોગ વિડીયો જરૂર ને જરૂર ઠેઠ સુધી જોજો. પાકલ છીપડાનું કેમ શાક બને કેમ નહીં, તો હાલો તમને બતાવીએ. તો પહેલાં તો આપણે પાકલ છીપડું તોડવા જવાનું છે. જાય છે આપણે પાકલ છીપડું તોડવા. તો આપણે પહોંચી ગયા છે છીપડાના વેલે. તો હવે આપણે પાકલ છીપડું તોડી લઈએ. તો જો આપણે સરસ મજાનું પાકલ છીપડું તોડી લીધું છે. તો હવે જઈએ આપણે ઘરે તોડીને. તો પહેલા તો આપણે આ છીપડાને ધોઈ નાખીએ. કાતવાળું છે તે છીપડું તો આપણે સરસ મજાની ધોવાઈ ગયું છે. આવું છે છીપડું. તો આપણે મોળવાનું કામ કરી દીધું છે. ચાલુ તો જો છીપડું સરસ મજાનું નીકળ્યું છે. તો પેલા તો આને પાડી દઈ શીરું. તો આપણે કાઢી નાખીએ આમાંથી બી. પેલા તો બી કાઢવાનું કર્યું છે કામકાજ આપણે ચાલુ. તો હવે આમાંથી આપણે બી નીકળી ગયા છે સરસ મજાના. તો આ બી તો આપણે આવતે વર્ષે સોપવા માટે બિયારણ પણ રાખી શકીએ છીએ. તો આપણે આ સાયલું છે એ સાયલું આમાંથી કાઢી નાખીએ. તો આપણે સાયલું તો પાડી દીધી છે. તો હવે આને આપણે મોળી નાખીએ. હું તો કેદુની વાટી હતી પાકલ છીપડાનું, મારે તો શાક બનાવવું શાક બનાવવું એમ, પણ છીપડું પાકે તૈયાર આપણે શાક બનાવીએ ને. તો જો આના ઝીણા ઝીણા કટકા કરી નાખીએ આપણે. તો જો આપણે ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા છે, આખું છીપડું છે તો આખા છીપડા પાકા એટલું બધું તો અમારે જોવે નહીં. તો એક જવો ડીશ ભરીને અમે કટકા કરી નાખ્યા છે. તો હવે આમાં જોઈએ એ વસ્તુ આપણે રસોડામાં જઈને બધું બનાવીએ. તો પહેલાં તો જોઈએ ટમેટું. તો આપણે ટમેટું કાપી નાખીએ. ટમેટું કપાઈ ગયું છે. તો હવે તો પેલા તો નાખ્યું છે આપણે તપેલીમાં તેલ ને કરી દઈએ હવે આપણે ગેસ ચાલુ. તો વઘાર નાખવાનો હોય પેલા તો આપણે રાઈ નાખીએ એમ. બીજો મસાલો આપણે નાખી દઈએ થોડો થોડો વઘાણી. નાખ્યું છે મીઠું. મોરસ તો હજી ગબલામાં નાખી લેવું આમના મસ્ત. તો મોરસે આપણે આમાં નાખી હતી થોડી, તો બહુ મસ્ત થાય. અને હવે નાખી દઈએ આપણે આ ચીબડા કટિંગ કર્યા એ. તો જો આ ઉછળવા મળ્યું છે હલાવી નાખી. હવે આપણે એને ઢાંકી દઈએ.
હવે આપણે ખોલીને જોઈ લઈએ કેવું સડ્યું કેવું નહીં, અને તો હાવ તેલમાં ગળવા જ દેવાનું હોય. આવું ચૂસે હજી તો હજી તો આ હાવ લોંદો થઈ જશે. તો તમે બધા જોઈ શકો છો કેવું બન્યું છે કેવું નહીં. તો હજી તો આને ચડવા દેવાનું બાકી છે, આપણે ઘડીક ચડવા દઈએ અને હાવ એટલે હાવ રાવ રાવ થઈ જાય. મરચું ને એવું નાખીને તો ઘડીક વાર ચડવા મેકી દીધું છે આપણે. તો આપણે સીભડાનું શાક સરસ મજાનું બની ગયું છે. કેવું બન્યું કેવું નહીં કોમેન્ટમાં જરૂર કહેજો. જો આવી રીતના બને પાકલ ચીબડાનું શાક તો હું કેદુની વાટે હતી કે કેવા પાકલ ચીબડું થાય ને કેવા હું શાક બનાવું એમ. તો તમારા નજર સામે છે, તમે બધા જોઈ શકો છો. જો આવું પાકલ ચીબડાનું શાક થાય તો કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અમારે પાકલ ચીબડાનું શાક કેવું બન્યું કેવું નહીં. તો પાકલ ચીબડાના શાક આરે બાજરાના રોટલા ઉપયોગ કરી શકીએ આપણે, કેમ કે બાજરાના રોટલા તો બનાવવાના છે અને પાકલ ચીબડાનું શાક. તો આપણું પાકલ ચીબડાનું શાક કેમ લાગ્યું કેમની જરૂર કોમેન્ટમાં કહેજો. તો આપણો વિડીયો થયો છે અહીંયા પૂરો.